નસવાડીના મોંઘલા દૂધ મંડળીના દૂધ ભરાતા સભાસદો ડેરી પર નવા મંત્રી નિમણૂક કરવા સૂત્રોચ્ચાર કરી માંગ કરી હતી. છ માસથી ડેરીના મંત્રીનું અવસાન થયું હોય, ચાર બેઠક ડેરીની થવા છતાંય નવા મંત્રીની નિમણૂક ન કરાતા ભારે રોષ ફેલાયા છે. ડેરી દૂધ ભરાતા સભાસદો માટે આશીર્વાદ સમાન હોય છે, પરંતુ ડેરીમાં મંત્રીની નિમણૂક ન હોય તે ડેરીનો વહીવટ જ ઠપ થઈ જતો હોય છે. ખાસ તો દૂધ ભરાતા સભાસદોને મુશ્કેલી પડે છે. ત્યારે મોંઘલા ડેરીના મંત્રીનું અવસાન થયું હોય, કાર્યકારી ડેરીના મંત્રી કામગીરી કરતા હતા પરંતુ તેઓ પણ રાજીનામું આપ્યું હોવાનું ડેરીના સભ્યએ જણાવ્યું છે. જ્યારે ડેરીમાં નવા મંત્રીની નિમણૂક ન થઈ હોય અને ચાર બેઠક ડેરીના સભ્યોની મળી હોય તેમાં કેટલાક સભ્યો ચૂંટણી થાય તેવું કહે છે. જ્યારે કેટલાક બિનહરીફ કરો, જ્યારે કેટલાક સભ્ય ચિઠ્ઠી ઉછાળીને મંત્રીની નિમણૂક કરવા માંગ કરી છે, પરંતુ તેનો કોઈ નિર્ણય ન આવતા ડેરીમાં દૂધ ભરાતા 200 સભાસદો ડેરી પર પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે ગ્રામજનો પણ મોટી માત્રામાં જોડાયા હતા. 1200 લીટર દૂધ ડેરીમાં ભરાતું હોય મંત્રીની નિમણૂક સભાસદોને વિશ્વાસમાં લઈ કરાય તેવી પણ માંગ ઉઠી છે. અમારા મંત્રી સાહેબનું અવસાન થવાથી એમના છોકરાને મંત્રી પદ આપેલું છે. હવે એ મંત્રી પદ ભાઈએ રાજીનામું આપેલું છે અને આજે 5-4 તારીખ થઈ ગઈ છે. હવે 10 તારીખે ડેરીનો હપ્તો વેચાશે, એમાં પૈસાની મુશ્કેલી પડશે, એમાં વહીવટ કોણ કરશે? એટલે અમારે નવા મંત્રી તરીકે નિમણૂક કરવા માટે અમારે જલ્દી તકે ઝુંબેશન છે. આજે બધા સભાસદો થઈને ડેરી સૂત્રોચ્ચાર કર્યા છે. અમે ગ્રામજનો જે મંત્રીની ખાલી જગ્યા પડેલ છે તેની જગ્યા ભરે તેવી કમિટી સભ્યોને રજૂઆત 4-4 વખત મિટિંગો થઈ પણ એનો કોઈ ઉકેલ આવ્યો નથી. તો કમિટી સભ્યોને બી મંત્રીને ઉકેલ તાત્કાલિક લાવવા અમે સૂચન કરીએ છીએ. એનો અવસાન 5-6 મહિના આગળ થયેલું છે, ત્યારથી મંત્રી ટાઈમ પર વાળા લીધેલો છે. એ મંત્રી છે પણ અમારે નવા મંત્રી બનાવવાના છે, તેના માટે વિરોધ એનું ઝુંબશ છે. અમારું 4 મીટિંગ કરી તો તેનું નિરાકરણ આવ્યું નથી. એના માટે અમે વિરોધ કર્યો છે.